जूनागढ़ गीर सोमनाथ जिला संगठन सूरत द्वारा सूरत कलेक्टर थकी पर्यावरण वन अने हवामान परिवर्तन मंत्रालय ने इको सेंसिटिव जोन ना विरोध अने सूचन अंगे आवेदन पत्र अपायु हतु। तो सूरत कलेक्टर थकी मुख्यमंत्री श्रीने खेडूतो माटे राहत पेकेज जाहिर करवा मांग करवामां आवी छे। गीर सोमनाथ जिला में इको सेंसिटिव जोन जाहिर करने तैयारी सरकार द्वारा करवामां आवी छे। जे बजेट बहार पाड़वामां आव्युं छे तेने लईने पण खेडूतोमां भयनो माहोल जोवा मळी रह्यो छे। इको सेंसिटिव जोन ने कारण खेडूतोनी जमीन पर खूब मोटो काप आवशे। साथे साथे कृषि सहाय पेकेज में गीर सोमनाथ जिलो अने जूनागढ़ जिलाना विसावदर सहित तालुकाओने सामिल करवानी मांग करी सूरत कलेक्टर थकी पर्यावरण अने हवामान परिवर्तन मंत्रालय दिल्ली अने गुजरातना मुख्यमंत्री आवेदन पत्र आपी रजूआत कराई छे। દિવાળીના સમયમાં ને પણ આજે ઇકો સેન્સિટિવ ઝોન જે લાગુ કરવામાં આવી રહ્યો છે એનું જે ગેજેટ પ્રસિદ્ધ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે એની સામે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવી રહ્યા છીએ કે જે ગેજેટ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તે અંગ્રેજી ભાષામાં ગેજેટ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે, જેના કારણે ખેડૂતોને એમાં સમજ નથી પડી રહી કે આ ગેજેટની અંદર શું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે, કેવા નિયમો છે એની અંદર, ખેડૂતોને શું નુકસાની જવાની છે, શું ફાયદો થવાનો છે એની વિસામણમાં ખેડૂતો છે, ત્યારે અમે રજૂઆત કરવા આવ્યા છે કે આ ગેજેટને સૌપ્રથમ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવે જેથી કરીને ખેડૂતોને સમજમાં આવે। અને સૌથી મોટું કે આ જે ઇકો સેન્સિટિવ ઝોન જે લાગુ કરવાની વાત છે, પર્યાવરણ બચાવવાની વાત છે, પણ તો આની અંદર ખેડૂતોને મારવાની વાત થઈ રહી છે, કારણ કે ખેડૂતોના કાંડા કાપી લે એવો આ કાયદો છે, કાળો કાયદો પ્રસાર કરવામાં આવે રહ્યો છે, કારણ કે ખેડૂત પોતાની જે જમીન છે જે વર્ષોથી ખેતી કરી રહ્યો છે તેની ઉપર શાંતિથી ખેતી નહીં કરી શકે, પોતાનું વાવેતર નહીં કરી શકે, કારણ કે ખેતીની જે મૂળભૂત જરૂરિયાતો છે એની અંદર પૂર્વ મંજૂરી અથવા તેની ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો આ કાયદો છે, એટલે ખેડૂતોને મારવાની વાત કરતો આજે કાળો કાયદો પસાર કરવામાં આવી રહ્યો છે તેની સામે વિરોધ છે। અને એની રજૂઆત લઈને આજે જૂનાગઢ જિલ્લા ગીર સોમનાથ સંગઠન દ્વારા અમે આવેલા છીએ ને આની ઉપર વિચાર વિમર્શ કરવામાં આવે અને કાયદાને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે। સુરત કલેક્ટરને આવેદન પત્ર આપવા જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લા સંગઠન સુરતના મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહેવા પામ્યા હતા। બ્યુરો રિપોર્ટ જી 24 ન્યૂઝ।